भरूच जिल्लाना सोशियल मीडिया ऊपर अनेक वक्त हृदय कंपावती अने हास्यास्पद ऑडियो अने वीडियो क्लिप वायरल थती होय छे। त्यारे आज रोज वधु एक आवी ऑडियो क्लिप सामे आवी छे। अंकलेश्वर तालुकाना एक गाममां स्वतंत्र दिवसनी उजवणी बाद ट्रस्टीओने लाडवा ना मळता आ मामले शिक्षकोने खकड़ावी रह्या होवानी एक ऑडियो क्लिप वायरल थता वीडियो भारे हास्यास्पद साथे सोशियल मीडिया पर वायरल थई रही छे। युवा पेढ़ी द्वारा आ मामले अनेको मीम बनावीने पण वायरल करवामां आवी रह्या छे। शुं छे आ ऑडियो क्लिप निहाळी अमारा अहेवालमां। अंकलेश्वर तालुका ની એક ગામમાં શાળામાં 15મી ઓગસ્ટની ઉજવણી પ્રસંગે વિદ્યાર્થીઓ અને શિક્ષકોને લાડુ વહેંચવામાં આવ્યા હતા, જેમાં એક શાળાના ટ્રસ્ટીને લાડુ મળ્યા ન હોવાથી તેમને પોતાનું અપમાન લાગ્યું હતું અને તેને લઈને તેમણે શિક્ષકોને ફોન કરીને ખખડાવ્યા હતા અને આશાને 3 લાડુ કેમ મળ્યા તે બાબતની વારંવાર રટણ કરતું આ ઓડિયો ક્લિપ આજે અંકલેશ્વરના તમામ સોશિયલ મીડિયા ઉપર વહેતું થયું હતું। અંકલેશ્વરના સોશિયલ મીડિયા ઉપર આ લાડુ બાબતની વાતચીત, ટેલિફોનિક વાતચીત વહેતી થતા જ હમ ટીવીને પણ મળી હતી, જેને લઈને અમે દર્શકો સમક્ષ આ ઓડિયો ક્લિપ મૂકી રહ્યા છે। આ ઓડિયો ક્લિપમાં જે શબ્દ છે તેના થકી તમે પેટ પકડીને હસશો તેવું અમે 100% કહી શકીએ છીએ કે આ લાડુ મને કેમ ન મળ્યા, આશાને 3 લાડુ કેમ આપ્યા, તે બાબતનો આ ઓડિયો હાલ તો અંકલેશ્વરના સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે। આપ પણ સાંભળો આ ઓડિયો ક્લિપ। લાડવા તો કઈ તમે જોયેલા છે? હેલો, બોલો બોલો। હા, અમે કઈ સંતાયેલા નહી હતા, કાલે મારી વાત સંભાળ પેલો બરાબર। હા બોલો। તમે હું ત્યાં આવ્યો ત્યારે સેના જ હું કે ચાલો બધા પોયડા પોયડા થઈ રહ્યા લાડવા, તો પછી જયારે હવે મેડમ આવ્યો કાલે લાવ હું, તો પછી તમે જૂને ને સરપંચ એવા તો ટીનોડા કાઢી દીધા, આસાને 3 લાડવા કાઢી દીધા, તમે બધા કાઢી લઈ ગયા। ના ના, એ બધા માટે આપતા નહી, એ લોકો આવેલા તા ઉભેલા હતા। ના, તમે એમ કે ત્યાં પૂરા થઈ ગયા, બોલો ને સલામી બોલે પૂરા થઈ ગયા, એમ કે પૂરા થઈ ગયા એટલે તમે હું અમને કઈ હું લલ્લો પણ છો સમજે એમ। અલ્લા પણ અમારે કા લાડવા ખાવાની નવાઈ છે અમને તો બોલી કે જાણે લાડવા પૂરા થઈ ગયા, તો પછી આશાને 3 લાડવા કેવી રીતના આપ્યા, પેલા લોકોને બધાને એક એક રીતે કેવી રીતના આપ્યા, મારી વાત સાંભળ, આશાને 3 લાડવા કાઢી આપ્યા, અલ ખાલા તમે કાયમ જ બધું અમુક આ વસ્તુ આપીએ છીએ, મારી વાત સાંભળ પેલો પૂરા થઈ ગયેલા ઉતાર પછી કાંઠી આવ્યા, અલા ખાલા મારે તો પેલાથી જ કાલ લઈએ છીએ। નહીં નહીં, તું બોલેલો માસ્ટર, તું બોલેલો કે જે બાપસુ છે એના જુનેજ ને સરપંચ ને બધા ચિનોડા કાંઠી આપ્યા, મૂકવા પડે ને દેવા પડે, સાહેબ ને કહ્યું કે તસલો ના મૂકજો છેલ્લે નહીં થતે તો બધાને દેવા પડે બાબુ, તને તમારે હમને નહીં નહીં નહીં, તમે તમે અમારો ઇન્સલ્ટ નું ના અમારું તમે ઇન્સલ્ટ કીધું, તમે અમારું અપમાન કર્યું। અરે બાબુ, આ તો ની જેવી ખાવાની વાત તો ઇન્સલ્ટ ની કહેવાય? અરે તમારી અમે લોકો ત્યાંના લાડુ ની મને કઈ નવાઈ નથી, નહીં સર અમારે બી કઈ નવાઈ નથી, તો પછી તું આપણી આપણી પહેલી કાગડા ના બેલી જેવી 3 લાડુ ખાવી પાછી આશા ને મોકલી તા અમારે એના ભૂખાવતા અમે, કાલે બધા ટ્રસ્ટીઓ ના તા મોકલા, જુનેજ ના તા નથી મોકલા, મારા તા ના હબીબ ના તા મોકલા, હબીબ ભી કહેલો કે હું વારા મોટો નહીં કે હું પાછો મોકલી દે નહીં એમ કે। અરે કાલે યાસીન ભાઈ ને અબ્દુલ તરકી ને બધાને પૂછી જવા કે અમે લાવી કેમ લીધા નહીં પાછા, કે બધાને પૂછી જવાની કે ઘેરે મોકલા તમે, ના આશાને 3 લાડવા કેમ નહીં આપ્યા તમે, એટલે બધાને કેમ નહીં આપ્યા, પૂરા થઈ ગયેલા મારી વાત પર પૂરા થઈ ગયેલા, પૂરા થઈ ગયેલા હોતા પછી કાઢી આવ્યા, અમારી પાર્ટી જોઈને કરી લખું તમે લોકો એમ કે દેવું પડે મૂકવાના થોડાક, તો કોઈ બી મહેમાન આવે દેવું બી પડે, કે હા કે તે દેવા પર હું ના નથી કેતો, દેવા પર ના નથી કેતો, મારી અગાડી એવો બોલ્યો કે સેના જમા કઈ ખાતી મારી અગાડી એવો બોલી કે ચાલો કદા પતિ જા પૂર્ણ થઈ જાય, મેડમ મને કાલે લાવી દો, હું તો તમારી હાથે જ બેસીને પછી ખોખું કાફી કાઢ્યું ને, જુઓ હું તો આટલી સ્કૂલ માં ઘામ પણ હું લઈ જાઉં,
મને કઈ નવાઈ નથી અરે બાબુ સાહેબ તમને બધાને એક એક રિસ્પેક્ટ આપી દીધો અને બધાને દીધો અમે તો લેવી નથી લાડવાનો ભૂખો નથી મેં 10 વર્ષ મારા એકલા ના પૈસા લાડવા દીધેલા છે આ મદ્રાસા માં ચાલતું અત્યારે ઉભી ને ઉભી દરેક વખતે 2-3 કિલો ના પૈસા જહામ પૂછી જોવો તમે તમે તો ટ્રસ્ટીઓ છે ને અમે તો એક શિક્ષક છે બાકી બીજી બીજી લેવાય જાય અમે તો કઈ ને અમે તો ચાલા સ્કૂલ મૂકેલું હંટાડેલું હતું કોઈ વર્ષ નથી લઈ જતી મેં તો સન્નાબાઈ ને જેવી લડાઈ કરો ને બાબુ સર ની સારું લાગે અમે અમુને કઈ પડેલી નથી એ મારા તમે સન્નાબાઈ સારું મોકલી દીધા હું લેમ્બી ની બોલી કે પતી ગયા હવે કઈ નથી કોઈ વસ્તુ ની નવાઈ નથી તમારી સ્કૂલ માં નવાઈ નથી અમને તમે તમારે જો જોઈ ને ગયા છે એટલે હું કઈ કોઈ ની બોલ્યો સાંભળવા અહીંયા નથી આવતી ભણેલી છું ઇજ્જત વાળી છું નહી ઉસ્માન સાહેબ ને બોલાવી મંગાવો ને કહેજો સિનાદ બેન અમ નથી ગયા ઉસ્માન સાહેબ ને કાલે બધું કહીશું એ કહ્યું તો મને હું પડેલી છે સાહેબ ને બી હું જવાબ દેવા પેલી નવી મેડમ આવે ને હમણાં હું બોલાવવા ને કહી દેવા હું બી એ બધા વ્યક્તિઓ ને ઉભી કહેવા હું તમે મને ધમકાવો ને બારે દરા ને ફોન તો ચાહે તો હું કોઈ ના ઉઠાવું કોઈ ના નીધી ઉઠાવું હું આ નંબર થતો નવો છે બધાને હું નવા નંબર થી ફોન કરું તું ની ફોન ઉઠો કે હું તને ક્યાં કહેવા આવતી સ્કૂલ આવશે મને હું કે મારી કોઈ કાલે સરસ મને કહ્યું કે કોઈ બાબુ ટર્કી નો તો હેન્ડલિંગ તો ખુદ કરતી હતી હેન્ડલિંગ તો ત્યાં પહોંચેલી કે લાડા પડી ગયા એટલે મને કઈ હું ત્યાં માસ્ટર સાક્ષી માં લાવવા વાળા તમે એમાં સફીરભાઈ નો ફોન લઈને ફોન કરાવજો એમને પંચકોળાની હવા થઈ ગઈ માને પડીને 5 હજાર ને મારા કરોડ માં મળતા બી નથી લાવવા હું લાવી બી નથી કોણ લાવું તે પૂછો તમે પેલા પૂછો ને ત્યાં બોલી ને તું કે લાડવા તમે ખાડા લઈ તો દરેક વસ્તુ અમે તો કરી સમજીને એના પહેલા ઈ નિશ્ચય દઈ દઈએ અમે તમારે બધાને લીધા જીને આવો તો બધું કેટલું મારા જીનો બબે ચટ બધાને લાડવા દીધા તમે કોને લીધા બબે ચટ બોલાવી લાવવાનું હતી ને બીજા તો ખરાબ ની ચીનો ને કોને લીધા સરપંચ આવો ને બધા બધાને એક એક ટ્રે માં લીધા એ રીતે કુસુમ મેદા બધાને એક એક દીધા મેં બાબુ સર તમે માનો નહીં માનો બસ મૂકી જવું પોયા કોઈ રજીક નથી કરતી મારે નવી મેડમ બી દસ મને કોઈ વસ્તુ ની નવાઈ નથી આ તમને ચોખ્ખા શબ્દ માં મને બી કઈ નવાઈ નથી તું અમારે ક્યારે જુઠ્ઠું બોલી તા ને મને ચૂચ્યા બનાવવાના મારું ઇન્સલ કીધું તે એટલે મારે કેવું પડે એટલે નહીં જો સર આ ખાવાની બાબત માં તમે આવું કરો ને એની બરાબર કેવાય સાંભળી લેતો બરાબર કેતો છે હબીબ બી કેતો કે હું હોટેલ વાળા મુદ્દો ને કે લાડવા પાછો મોકલી દઈશ એમ તો આશા હતી
હું હમણાં હબીબ ને બી ફોન કરું ને જય જય ને હું જય જામ એટલે હું યાસીન મરિયા ને બી તેમને બધાને ફોન કરું બી તો પછી અમે છોડ નથી કે છોડી જઈએ અહિયાંથી વસ્તુઓ અમે જે અહીંયા આગળ સ્કૂલ છે એમાં હું 5,000 મળે ખાવાના છે ચોરી ને ચોરી ની વાત નથી કાલે પૂછવું સરપંચ બધા એ આવેલા છે તમે દીધા ખરા ની બધા પછી કાઢીને દીધા મૂકેલા થોડાક તો કેમ કાલે તું બધે કાલે કોણ લાવેલું લાવવા તો પછી કાલે કોણ લાવવા લાવું મને નવાઈ છે હું કોઈ લઈ જાઉં અહિયાંથી કહી દઉં એટલે તમે